હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની મોસમમાં કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ ગરમ મગજતરીની રાબ પીવાની ઘણી સારી લાગે છે. મગજતરીની રાબ આપણા શરીરને શક્તિ અને સ્ફૂર્તિ આપે છે, તેમજ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદેમંદ હોય છે. તો આજે હું તમને મગજતરી કેવી રીતે બનાવવી અને મગજતરીને યુઝ કરીને એમાંથી રાબ કેવી રીતે બનાવવી એની રેસીપી બતાવીશ. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, અને આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મગજતરીમાં નાખવા માટેના ડ્રાયફ્રૂટ્સ જોઈ લઈશું. તો એના માટે મેં અહીં 1/4 કપ બદામ લીધી છે, 1/2 કપ જેટલા પિસ્તા, 1/2 કપ કાજુના ટુકડા, 1/2 કપ અખરોટ મગજ, 1/2 કપ ચારોલી અને 1/2 કપ ગુંદર લીધો છે. મગજતરી બનાવવા માટે મેઇન વસ્તુ હોય છે મગજતરીના બી. તો મેં અહીં 2 કપ જેટલા મગજતરીના બી લીધા છે અને વજનમાં એ 250 ગ્રામ જેટલા છે. હવે વજન પ્રમાણે આ બધા મેવા જોઈએ તો એમાં 80 ગ્રામ જેટલી બદામ, 50 ગ્રામ પિસ્તા, 50 ગ્રામ કાજુના ટુકડા, 50 ગ્રામ અખરોટ મગજ, 25 ગ્રામ ચારોલી અને 50 ગ્રામ ગુંદર લીધો છે. ગુંદર આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે, એટલે મગજતરી બનાવીએ ત્યારે એમાં ગુંદર નાખવો જ જોઈએ. મગજતરીના બીને એક થાળીમાં કાઢીને સારી રીતે સાફ કરી લઈશું. મગજતરીમાં નાખવા માટે આ બધા ડ્રાયફ્રૂટનું માપ આ પ્રમાણે જ રાખીશું. હવે આ દરેક ડ્રાયફ્રૂટ તેમજ મગજતરીના બીને વધારે બારીક પણ નહીં અને વધારે મોટા પણ નહીં એ રીતે કરકરા ગ્રાઇન્ડ કરીશું. હવે આ બધા ડ્રાયફ્રૂટને મેં અહીં આ રીતે કરકરા અને થોડા દાણેદાર હોય એ રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે. દરેક ડ્રાયફ્રૂટ એટલે કે એમાં બદામ, ચારોલી, અખરોટ મગજ, પિસ્તા અને કાજુ આ દરેકને અલગ અલગ વાટીને આ રીતે એક થાળીમાં કાઢી લીધા છે. મગજતરીના બીને પણ અલગથી ગ્રાઇન્ડ કરી લીધા છે અને એને પણ આ રીતે બિલકુલ કરકરા અને દાણેદાર રાખ્યા છે. હવે મગજતરીમાં નાખવા માટે મેં અહીં 1/2 કપ જેટલો સિંગોડાનો લોટ લીધો છે, સાથે મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલો સૂંઠ પાવડર લીધો છે. સૂંઠ પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે મગજતરીમાં વધારે કે ઓછો એડ કરી શકો છો. 1 ટેબલસ્પૂન ગંઠોડા પાવડર અને ગંઠોડા પાવડર પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો એડ કરી શકો છો. 1 ટેબલસ્પૂન કોખરું પાવડર. કોખરું એક જાતના કંટક હોય છે અને એને વાટીને એમાંથી પાવડર બનાવવામાં આવે છે અને આ પાવડર કિરાણા સ્ટોરમાં કે મસાલા શોપમાં મળી શકે છે. 2 ટેબલસ્પૂન કમલકાકડીનો પાવડર. કમલકાકડીને વાટીને એમાંથી પાવડર બનાવવામાં આવે છે અને આ પાવડર પણ કિરાણા સ્ટોરમાં કે મસાલા શોપમાંથી ખરીદી શકાય. 1 ટીસ્પૂન ક્રશ કરેલા ઇલાયચીના દાણા અને 1/2 કપ એટલે કે 50 ગ્રામ ગુંદર લીધો છે. ગુંદરને દેશી ઘીમાં સારી રીતે ફ્રાય કરીશું અને ત્યારબાદ એને બારીક વાટી લઈશું. મગજતરી બનાવવા માટે મેં અહીં હોમમેડ દેશી ઘી લીધું છે. હવે ગેસ ઓન કરીને એક કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ હમણાં મીડિયમ રાખી છે. હવે સૌથી પહેલાં ગુંદરને ફ્રાય કરીશું. તો એના માટે કઢાઈમાં 2 સ્પૂન ભરીને દેશી ઘી નાખીશું. ઘી મેલ્ટ થઈ ગયું છે અને ગરમ પણ થઈ ગયું છે. તો હવે એમાં થોડો ગુંદર નાખીશું અને ગુંદર ફૂલીને હલકો ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું. ગેસની ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીને ગુંદરમાં હલાવતા રહીને એને ફ્રાય કરીશું. ફ્રાય થયેલા ગુંદરને એક મોટા બાઉલમાં કાઢતા જઈશું અને આ જ મેથડથી બાકીના ગુંદરને પણ ફ્રાય કરીશું. ગરમ ઘીમાં ગુંદર નાખ્યા બાદ એને સ્પૂનની મદદથી સતત હલાવતા રહીશું એટલે ગુંદર બધી સાઈડથી ફ્રાય થઈને સરસ ફૂલી જાય. સાથે ફ્રાય થયેલા ગુંદરને એક મોટા બાઉલમાં કાઢતા જઈશું. હવે બધો ગુંદર ફ્રાય કરી લીધો છે તો આગળની પ્રોસેસ કરીશું. ગુંદર ફ્રાય કર્યા બાદ કઢાઈમાં જે ઘી બચ્યું છે એમાં બીજું 2 સ્પૂન ભરીને ઘી એડ કરીશું. ઘી મેલ્ટ થાય એટલે એમાં ગ્રાઇન્ડ કરેલા મગજતરીના બી નાખીને મિક્સ કરીશું. જરૂરિયાત પ્રમાણે એમાં 2 સ્પૂન ભરીને ઘી એડ કરીને મિક્સ કરીશું. મગજતરીના બી સારી રીતે સાંટડાઈ જાય એ પ્રમાણે જ એમાં ઘી એડ કરીશું. હવે મગજતરીના બીમાં થોડી વારે હલાવતા રહીને એને હલકા ગોલ્ડન કલરના સાંટડીશું. હવે બીજી તરફ ફ્રાય કરેલા ગુંદરને મોટરમાં કાઢી લઈશું અને મોટર પ્રેસ્ટરની મદદથી ગુંદરને બારીક વાટી લઈશું. સાથે મગજતરીમાં બીમાં પણ થોડી વારે હલાવતા રહીશું.
હવે મગજતરીના બી સાંટાડાઈને બિલકુલ હલકા પડી ગયા છે અને એમાં હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો છે. તો ગેસની ફ્લેમ લો કરી દઈશું અને એને એક મોટા બાઉલમાં કાઢી લઈશું. હવે કઢાઈને ફરી ગેસ ફ્લેમ પર મૂકીને ગેસની ફ્લેમ લોથી મીડિયમ તરફ કરીશું. કઢાઈમાં 2 સ્પૂન ભરીને દેશી ઘી નાખીશું. ઘી મેલ્ટ થાય એટલે એમાં સિંગોડાનો લોટ એડ કરીશું. લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જરૂરિયાત પ્રમાણે એમાં બીજું 1 સ્પૂન જેટલું દેશી ઘી એડ કરીને મિક્સ કરીશું. સિંગોડાના લોટમાં થોડી થોડી વારે હલાવતા રહીને એને પણ હલકો ગોલ્ડન કલરનો રોસ્ટ કરીશું. હવે સિંગોડાનો લોટ સાંટડાઈને બિલકુલ હલકો પડી ગયો છે અને એમાં હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો છે. તો ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દઈશું અને સિંગોડાના લોટને પણ મોટા બાઉલમાં કાઢી લઈશું. હવે કઢાઈને ફરી ગેસ ફ્લેમ પર મૂકી દઈશું. કઢાઈમાં 4 સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું. ઘી મેલ્ટ થાય એટલે એમાં ગ્રાઇન્ડ કરેલા મેવા એડ કરીને મિક્સ કરીશું. જરૂરિયાત પ્રમાણે એમાં બીજું 1 સ્પૂન જેટલું ઘી એડ કરીને મિક્સ કરીશું. હવે મેવામાં પણ થોડી થોડી વારે હલાવતા રહીને એને પણ હલકા ગોલ્ડન કલરના રોસ્ટ કરીશું. હવે મેવા સાંટડાઈને બિલકુલ હલકા પડી ગયા છે અને એમાં હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ ઓફ કરીને રોસ્ટ કરેલા મેવાને પણ મોટા બાઉલમાં કાઢી લઈશું. ફ્રાય કરેલા ગુંદરને મોટર પ્રેસ્ટરની મદદથી આ રીતે બારીક વાટી લીધો છે તો એને પણ મોટા બાઉલમાં કાઢી લઈશું. હવે આ બધી રોસ્ટ કરેલી સામગ્રીમાં કમલ કાકડીનો પાવડર, સૂંઠ પાવડર, કંઠોડા પાવડર, ગોખરું પાવડર અને ક્રશ કરેલા ઇલાયચીના દાણા એડ કરીને સ્પૂન વડે બધું સારી રીતે મિક્સ કરીશું. જ્યાં સુધી આ બધું સારી રીતે મિક્સ ન થાય ત્યાં સુધી એને આ રીતે સ્પેચ્યુલાની મદદથી લગાતાર હલાવતા રહીશું. હવે આ રોસ્ટ કરેલી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લીધી છે. મગજતરી રેડી થઈ ગઈ છે તો એને આ રીતના એક કન્ટેનરમાં કાઢી લઈશું. એટલે જ્યારે આ મગજતરીને યુઝ કરીને એમાંથી રાબ બનાવવી હોય તો સરળતાથી બનાવી શકાય. રેડી કરેલી મગજતરીને આ રીતના એક કન્ટેનરમાં કાઢી લીધી છે. મગજતરી હમણાં ગરમ છે, જ્યારે ઠંડી થાય ત્યારે કન્ટેનરને ઢાંકણ લગાવીને કવર કરીશું. મગજતરી બનાવવા માટે 500 ગ્રામ જેટલું હોમમેડ દેશી ઘી લીધું હતું. એમાંથી લગભગ 400 ગ્રામ જેટલું દેશી ઘી યુઝ થયું છે અને 100 ગ્રામ જેટલું બચી ગયું છે. હવે મગજતરીને યુઝ કરીને એમાંથી રાબ બનાવીશું. તો એના માટે મેં અહીં 1.5 લિટર જેટલું ગરમ દૂધ લીધું છે. એમાં 2 સ્પૂન ભરીને મગજતરી નાખીશું. હવે આ દૂધમાંથી મગજતરી રાબ બનાવવા માટે ગેસ ઓન કરીને તપેલીને ગેસ ફ્લેમ પર મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીને મગજતરી રાબમાં થોડી થોડી વારે હલાવતા રહીશું. મગજતરી રાબમાં 2 ટેબલ સ્પૂન જેટલી સુગર એડ કરીને મિક્સ કરીશું. હવે મગજતરી વાળું દૂધ ઉકળવા લાગ્યું છે એટલે કે હવે મગજતરીની રાબ રેડી થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. મગજતરીની રાબ હમણાં ખૂબ જ ગરમ છે, જ્યારે એ થોડી ઠંડી થાય ત્યારે એને પીવા માટે અલગ નાના બાઉલમાં કાઢી લઈશું. હવે મગજતરીની રાબ પી શકાય એ રીતની થોડી ઠંડી થઈ ગઈ છે તો એને પીવા માટે આ રીતના કાચના નાના બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો મગજતરીની રાબ ઘણી સરસ બની છે. મગજતરી બનાવતી વખતે એમાં જે માપથી સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને ઇલાયચી પાવડર એડ કર્યા છે એને લીધે એ ટેસ્ટમાં પણ ઘણી સારી લાગે છે. આ ઉપરાંત મગજતરીમાં ગુંદર, કમલકાકડી પાવડર અને ગોખડું પાવડર એડ કર્યા છે. તો જેમને કમર કે સાંધાના દુખાવાનો પ્રોબ્લેમ હોય એમણે આ રીતે મગજતરી રેડી કરીને એમાંથી રાબ બનાવીને પીવી જોઈએ તો થોડે અંશે દુખાવામાંથી રાહત મેળવી શકાય. મગજતરીની રાબમાં ગરપણ માટે સુગર એડ કરી છે તો એમાં સુગરને બદલે ગરપણ માટે મિશ્રી પણ એડ કરી શકાય. ઘણા લોકોને શિયાળામાં ઠંડીને લીધે માથામાં દુખાવો થતો હોય છે તો એ ટાઈમ પર આ રીતે મગજતરીની રાબ બનાવીને પીવામાં આવે તો ઠંડીને લીધે જે માથામાં દુખાવો થાય છે એને દૂર કરી શકાય. કારણ કે મગજતરીમાં સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર એડ કર્યા છે એ આપણી બોડીને ગરમી પૂરી પાડે છે અને બહારની ઠંડી હવા સામે પણ આપણું રક્ષણ કરે છે.
આ રીતે મગજતરી રેડી કરીને એરટાઈટ કન્ટેનરમાં ભરીને મૂકીએ તો એને 20-25 દિવસ સુધી રાખી શકાય છે. એટલે જ્યારે મગજતરીમાંથી રાબ બનાવીને પીવી હોય ત્યારે દૂધ સાથે મિક્સ કરીને ઉકાળીને પી શકાય. મગજતરીને ફ્રીઝમાં મૂકવાની કોઈ જરૂર નથી. મગજતરીની રાબ નાના મોટા ઘરના દરેક સભ્યોને પીવડાવી શકાય, કારણ કે એ ખૂબ જ હેલ્ધી હોય છે. પ્રેગ્નેન્ટ લેડી હોય એને પણ ડિલિવરી બાદ આ રીતે મગજતરીમાંથી રાબ બનાવીને પીવડાવવામાં આવે છે. તો તમે પણ શિયાળાની મોસમમાં આવી શક્તિ અને સ્ફૂર્તિવર્ધક મગજતરીની રાબ પીવા માંગતા હો તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.